ઓકે ફ્રેન્ડ્સ તો આપણે સ્ટાર્ટ કરીએ વિકલિતનો એક નવો ઉપયોગ વિકલિતનો સૌથી પહેલો ઉપયોગ આપણે ભણેલા હતા પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળમાં થતો ફેરફાર વિકલિતનો બીજો ઉપયોગ આપણે ભણેલા કે વિધેય તમારે આપેલું વિધેય કયા અંતરાલમાં વધતું વિધેય છે તથા કયા અંતરાલમાં ઘટતું વિધેય છે એ નક્કી કરવા માટે વિકલનનો ઉપયોગ કરેલો વિકલનનો ત્રીજો ઉપયોગ આપણે જોયેલો તો કે કોઈપણ વિધયનું આસન્ન મૂલ્ય નક્કી કરવા માટે બરાબર આશરે કિંમત અથવા તો ત્રોટી શોધવા માટે ચોથો ઉપયોગ તો કે આપેલા વક્રના આપેલા વક્રના સ્પર્શકનો ઢાળ અથવા તો અભિલંબનો ઢાળ અથવા તો સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ શોધવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરેલો હવે વિકલિતનો પાંચમો અને સૌથી અગત્યનો ઉપયોગ છે એ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના બરાબર મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્યો હવે પહેલાં અમુક વસ્તુ ક્લિયર કરી દઉં કે અહીંયા મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્યો કેટલા પ્રકારના છે તો પહેલાં આવશે સ્થાનીય એટલે કે લોકલ બરાબર સ્થાનીય એટલે કે લોકલ સ્થાનીયમાં આવશે બાળકો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને સ્થાનીય મહત્તમ મૂલ્ય આ લોકલમાં આવશે સ્થાનીયમાં આવશે બરાબર ત્યાર પછી આવશે વૈશ્વિક ત્યાર પછી શું આવશે વૈશ્વિક એને કહેવાય ગ્લોબલ બરાબર તો વૈશ્વિકમાં આવશે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય અને બીજો આવશે વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર તો ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મેઇનલી ચાર પ્રકારના છે બે સ્થાનીય અને બે વૈશ્વિક બરાબર સ્થાનીયને ઇંગ્લિશમાં લોકલ કહેવાશે વૈશ્વિકને ઇંગ્લિશમાં ગ્લોબલ કહેવાશે આ ઇંગ્લિશ વર્ડ એટલે લેખા કારણ કે એનો કન્સેપ્ટ તમને એક્ઝેક્ટલી સમજ પડશે આ સ્થાનીય અને વૈશ્વિકના કારણે તમને થોડું કન્સેપ્ટમાં ગૂંચવણ ઊભી થાય એમ છે બટ આપણે એટલે જ એનો ઇંગ્લિશ વર્ડ અહીંયા લખી દીધો છે બરાબર ચાલો તો સ્થાનિયમાં કયા આવે તો સ્થાનિય ન્યૂનતમ અને સ્થાનિય મહત્તમ એ પ્રમાણે વૈશ્વિકમાં મગાય આવે તો કે વૈશ્વિક ન્યૂનતમ ને વૈશ્વિક મહત્તમ હવે આ જે ચાર છે એનો કન્સેપ્ટ પહેલાં ક્લિયર કરું ધારો કે તમે અત્યારે ભણો છો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ તમે ભણ્યા બરાબર તમે તમારી સ્કૂલમાં ભણ્યા અને તમારું બોર્ડની એક્ઝામ તમે આપી અને એનું રિઝલ્ટ આવ્યું શું થયું તમે બોર્ડની એક્ઝામ આપી અને બોર્ડની એક્ઝામ આપ્યું અને તમારું રિઝલ્ટ આવ્યું હવે સ્કૂલમાં બે ગ્રુપ છે તો કે કયા ગ્રુપ તો કે એક મેથ્સ ગ્રુપ અને બીજું બાયો ગ્રુપ બરાબર તો બધાનું રિઝલ્ટ આવ્યું સાથે તો રિઝલ્ટ આવતા ખબર પડી રિઝલ્ટ આવતા ખબર પડી કે તમારી શાળામાં જે મેથ્સનો વિદ્યાર્થી છે તમારી શાળાની જ વાત કરું છું શાળાના પરિણામની તમારી શાળાના રિઝલ્ટની તો મેથ્સનો જે વિદ્યાર્થી હતો તો મેથ્સના જેટલા વિદ્યાર્થી હતા એ બધા વિદ્યાર્થીમાંથી સૌથી હાઈએસ્ટ માર્ક એટલે કે સૌથી મહત્તમ કોના મેથ્સમાં મેથ્સમાં સૌથી મહત્તમ માર્ક આવ્યા કોઈકના આવ્યા હશે અને એ મહત્તમ માર્ક આવ્યા નાઇન્ટી નાઇન મેથ્સમાં મહત્તમ માર્ક કેટલા આવ્યા બાળકો નાઇન્ટી નાઇન અને તમારી જ શાળાનું રિઝલ્ટ આવ્યું એમાં મેથ્સમાં ન્યૂનતમ માર્ક આવ્યા કોઈકના ને ન્યૂનત્તમ માર્ક કોઈકના આવ્યા સિક્સટી ને ફોર બરાબર તો તમે એક્ઝામ આપી એક્ઝામ આપ્યા બાદ તમારી શાળાનું રિઝલ્ટ આવ્યું અને શાળાના રિઝલ્ટના માત્ર મેથ્સની વાત કરું છું તો મેથ્સમાં મહત્તમ માર્ક આવ્યા નાઇન્ટી નાઇન આવ્યા કોઈકના અને મેથ્સમાં ન્યૂનતમ માર્ક આવ્યા ચોસઠ આવ્યા બરાબર એટલે કે હાઇએસ્ટ નાઇન્ટી નાઇન આવ્યા અને સૌથી ઓછા સિક્સટી ફોર આવ્યા એ જ રીતે તમારી સ્કૂલમાં બાયોલોજીનું રિઝલ્ટ આવ્યું ને બાયોલોજીના રિઝલ્ટની વાત કરીએ તો એના મહત્તમ માર્ક અને એના ન્યૂનતમ માર્ક બાયોલોજી સબ્જેક્ટના મહત્તમ માર્ક અને બાયોલોજી સબ્જેક્ટના ન્યૂનત્તમ માર્ક તો બાયોલોજી સબ્જેક્ટના મહત્તમ માર્ક આવ્યા સાઈઠ અને ન્યૂનત્તમ માર્ક આવ્યા ન્યૂનત્તમ માર્ક આવ્યા વીસ બરાબર તો આ પ્રમાણેનું એક રિઝલ્ટ આવ્યું ધ્યાનથી સાંભળજો એક્ઝામ્પલ તમે પરીક્ષા આપી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને મેથ્સમાં મહત્તમ હાઈએસ્ટ માર્ક આવ્યા નાઇન્ટી નાઇન અને લોએસ્ટ માર્ક આવ્યા સિક્સટી ફોર બાયોલોજીમાં હાઈએસ્ટ સિક્સ્ટી આવ્યા અને લોસ્ટ ટ્વેન્ટી આવ્યા તો આ જે મૂલ્ય આવ્યું તમારું આ આ જે મૂલ્ય આવ્યું આ જે મહત્તમ મૂલ્ય આવ્યું એ તો માત્ર તમારી શાળાનું આવ્યું ચાલો આ નાઇન્ટી નાઇન બહુ વધારે પડતું થઈ ગયું તમને બી લાગ્યું હશે આ નાઇન્ટી વન છે નાઇન્ટી નાઇન નહીં પણ નાઇન્ટી વન છે તો આ જે નાઇન્ટી વન જે મૂલ્ય આવ્યું એ તમારી શાળાનું મેથ્સનું મહત્તમ મૂલ્ય થયું એ માત્ર તમારી શાળાનું મેથ્સનું મહત્તમ થયું તો આ માત્ર ઓનલી તમારી સ્કૂલની વાત કરી માત્ર તમારી સ્કૂલમાં મેથ્સમાં મહત્તમ કેટલા આવ્યા નાઇન્ટી વન અને ન્યૂનતમ કેટલા આવ્યા સિક્સટી ફોર તો આ જે મૂલ્ય આવ્યું મહત્તમ એ માત્ર તમારી સ્કૂલ પૂરતું છે સ્કૂલ પૂરતું એટલે નાનકડો આમ તો એક એરિયામાં એક નાનકડી અમથી એક સ્કૂલ આવી છે અને એ સ્કૂલમાં મહત્તમ માર્ક આવ્યા નાઇન્ટી વન તો આ જે મૂલ્ય આવ્યું એ તમારું થશે સ્થાનીય કેમ તો કે એક સ્થાનનું જ મૂલ્ય લીધું છે એમ જોવા જશો તો આખા સુરતમાં તો કેટલા અનથી વધારેવાળા હશે નાઇન્ટી વન કરતાં કોઈકના નાઇન્ટી ટુ હશે નાઇન્ટી થ્રી હશે નાઇન્ટી ફાઇવ હશે નાઇન્ટી સેવન હશે નાઇન્ટી નાઇન હશે હન્ડ્રેડ હશે બરાબર પણ તે તમારથી તમારા મહત્તમ કરતાં તો વધારે જ છે ને તો તમારું આ જે મહત્તમ મૂલ્ય આવ્યું એ કયું કહેવાશે સ્થાનીય લોકલ મહત્તમ પછી તમારા જ એરિયાની બાકીની સ્કૂલને આપણે આવરી લઈએ જેમ કે સારદાયતનને આવરી લઈએ આપણે એક્સપેરિમેન્ટલને આવરી આવરી લઈએ બરાબર તો એ બધામાં ચેક કરીએ તો આ મહત્તમ મૂલ્ય પાછું કંઈક ચેન્જ થશે કોઈ સ્કૂલમાં માની લઈએ કે વધારે હશે કે નાઇન્ટી છે બરાબર તો એ નાઇન્ટી ફાઈ એ તમારા એક નાનકડા એરિયાનું પાછું મહત્તમ મૂલ્ય થશે અને ત્યારબાદ એનાથી બી બહાર નીકળો સુરતમાં નીકળો સુરતની બહાર નીકળો આખા ગુજરાતની વાત કરો તો આખા ગુજરાતમાં જે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની મેથ્સની એક્ઝામ થઈ તમારી એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની મેથ્સની એક્ઝામમાં કોઈક મહત્તમ મૂલ્ય આવ્યું હશે મારું માની લઈએ કે સો આવ્યું તો આ જે સો જે છે એ કયું થશે બાળકો એ વૈશ્વિક મહત્તમ થશે બરાબર હવે કન્સેપ્ટ ખબર પડે છે કે સ્થાનિય કોને કહેવાય અને વૈશ્વિક કોને કહેવાય સ્થાનિય હતી તે વાત કરી એક નાનકડી સ્કૂલની જ પહેલાં વાત કરી માત્ર એક સ્કૂલ વિશે વાત કરી બરાબર તો એક સ્કૂલનું મહત્તમ મૂલ્ય નાઇન્ટી વન હતું તો એ તમારું સ્થાનીય લોકલ પૂરતું મહત્તમ તમારી સ્કૂલ પૂરતું મહત્તમ થયું તો એને સ્થાનીય મહત્તમ કીધું એ જ પ્રમાણે આ ન્યૂનતમ મૂલ્ય હતું તો તમારી સ્કૂલમાં ન્યૂનતમ આ માર્ક હતા ગુજરાતની આખી વાત કરીએ તો આખા ગુજરાતમાં ન્યૂનતમ માર્ક આવ્યા માની લઈએ કે સોમાંથી બે માર્ક તો આ તમારું જે થયું આખા ગુજરાતની વાત કરી આખા ગુજરાતમાં મેથ્સમાં સૌથી લોએસ્ટ માર્ક આટલા બે આવ્યા તો આ જે મૂલ્ય મળ્યું તેને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ઓકે ગ્લોબલી મિનિમમ વેલ્યુ ઓકે સૌથી આખા બધા જ મૂલ્યમાં સૌથી નાનું મૂલ્ય તો વસ્તુ સમજ પડે છે પાછું ટવેલ્થની એક્ઝામ આપી મેથ્સનું રિઝલ્ટ આવ્યું મેથ્સનું રિઝલ્ટમાં તમારી સ્કૂલમાં મેક્સિમમ માર્ક આવ્યા નાઇન્ટી વન અને મિનિમમ માર્ક આવ્યા સિક્સટી ફોર તો આ નાઇન્ટી વન જે આવ્યા એ તમારું સ્થાનીય મહત્તમ થયું તમારી શાળામાં તો મેક્સિમમ આ જ થયું ને નાઇન્ટી વન તો આ તમારું સ્થાનીય મહત્તમ આ તમારું સ્થાનીય ન્યૂનતમ એ જ પ્રમાણે પછી એ જ રિઝલ્ટની આખા ગુજરાત લેવલે વાત કરી તો આખા ગુજરાતમાં મને ખબર પડી કે વૈશ્વિક મહત્તમ એટલે કે આખા ગુજરાતમાં મેથ્સમાં હાઇએસ્ટ માર્ક કેટલા આવ્યા છે બાળકો સો આવ્યા તો આ તમારું થયું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેમ એમાં આખો જ એરિયા કવર કરી દીધો આખું ગુજરાત કવર કરી લીધું તે આખા ગુજરાતમાં મહત્તમ માર્ગ હતા મેટ્સમાં સો તો આ થયું તમારું વૈશ્વિક મહત્તમ મૂલ્ય ઓકે સેમ રે સેમ રીતે વૈશ્વિક ન્યૂનતમ તો કે આખા ગુજરાતમાં મેટ્સમાં સૌથી ન્યૂનતમ માર્ગ આવ્યા બે તો આ તમારું થયું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર તો સ્થાનીય અને વૈશ્વિક બધાને ખબર પડી ગઈ અહીંયા કન્સેપ્ટ સ્થાનીય અને વૈશ્વિકનો કન્સેપ્ટ ખબર પડી ગયો ને હવે અહીંયા મેં બાયોલોજીનું બી કંઈક લખેલું છે હવે તમે કહેજો સર આ ખાલી મજાક ઉડાવવા માટે લખું ના આની પાછળ બી એક રીઝન છે હવે બીજો હું એક પોઈન્ટ બોલું છું એ ખાસ ધ્યાન રાખજો કે સ્થાનીય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં વધુ પણ હોઈ શકે આ એક પોઈન્ટ અગત્યનો સમજવાનો છે હું કહે છે વાત જો ધ્યાનથી સાંભળો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય જે છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં પણ વધુ હોઈ શકે છે સર આવું કેમ ન્યૂનતમ મૂલ્ય મહત્તમ કરતાં બી વધુ હોઈ શકે એવું કેમ તો જો આર્યું આ ઉદાહરણ એટલે જ લીધું કે ભાઈ બાયોલોજીનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું બાયોલોજીનું સ્થાનીય મહત્તમ મૂલ્ય સાહીઠ આવ્યું જ્યારે મેથ્સનું સ્થાનીય ન્યૂનતમ ચોસઠ આવ્યું તો આ જ કેસમાં જોઈ લો બાળકો કે સ્થાનીય આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં વધારે આવ્યું છે ક્લીનલી વધારે આવ્યું છે બરાબર એટલે આ ઉદાહરણ લીધેલું છે બરાબર મજાક ઉડાવા નહીં લીધું મજાક તરીકે નહીં લેતા હા નહીં તો પાછા કહી દે કે જો આવું ને આવું બરાબર તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ચોંસઠ છે અને સ્થાનિય મહત્તમ સાહીઠ છે તો આ શું ઇન્ડિકેટ કરે છે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનિય મહત્તમ મૂલ્ય કરતાં વધુ પણ હોઈ શકે બરાબર અને બીજો એક પોઈન્ટ કહી દઉં કે એક કરતાં વધારે સ્થાનીય ન્યૂનતમ એન્ડ મહત્તમ મૂલ્યો પણ હોઈ શકે બરાબર તો છે જ ને આ જો તમારી સ્કૂલમાં સ્થાનીય ન્યૂનતમ બી સ્થાનિય મહત્તમ મૂલ્ય બી બે મળ્યા આર્યા એક નાઇન્ટી વન મળ્યું અને એક સિક્સટી તો બે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યા ને એ જ પ્રમાણે સ્થાનિય ન્યૂનતમ બી બે મળ્યા એક સિક્સટી ફોર અને એક ટ્વેન્ટી તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય એક કરતાં વધારે સ્થાની એક કરતાં વધારે સ્થાનીય ન્યૂનતમ એન્ડ મહત્તમ મૂલ્ય હોઈ શકે છે આ પોઈન્ટને આ પોઈન્ટ ખાસ યાદ રાખજો પહેલો પોઈન્ટ શું કહે છે કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં વધુ પણ હોઈ શકે તો મેં આવી ચોખ્ખું સમજાયું કે મેથ્સનું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય એ બાહ્યોના સ્થાનિય મહત્તમ કરતાં વધુ આવ્યું છે બરાબર ને આવું આવું બી જોઈએ પહેલાંથી કહી દઉં છું બરાબર અને બીજો પોઈન્ટ એક કરતાં વધારે સ્થાનીય ન્યૂનતમ એન્ડ મહત્તમ મૂલ્યો પણ હોઈ શકે છે બરાબર એક કરતાં વધારે તમને સ્થાનીય ન્યૂનતમ એન્ડ મહત્તમ મૂલ્ય મળી શકે છે તો અહીંયા છે જ આપણે સ્કૂલની વાત કરી તો જુઓ બે સ્થાનીય મહત્તમ મળ્યા અને બે સ્થાનીય ન્યૂનતમ મળ્યા પણ વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ તો એક અને માત્ર એક જ હોય એક જ વૈશ્વિક મહત્તમ મળે અને એક જ વૈશ્વિક ન્યૂનતમ મળે બરાબર એક જ વૈશ્વિક મહત્તમ મળે અને એક જ વૈશ્વિક ન્યૂનતમ મળે તો આઈ હોપ કે આ એક જનરલ વ્યવહારિક રીતે મેં સમને સમજાવ્યું છે ટેકનિકલી હજી હવે આવશે બરાબર આ મારી ઓલવેઝ આ જ પેટર્ન રહે છે આ થિયરીમાં કારણ કે આ બહુ જ અગત્યનું હોય છે અને ડાયરેક્ટ આનો થિયોટિકલ કન્સેપ્ટ કોઈને ભણવા જઈએ તો એટલો જલ્દી સમજ માં આવતો નથી તો આ કન્સેપ્ટીથી તમે ઇઝીલી સમજી શકો કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શું છે સ્થાનીય મહત્તમ મૂલ્ય શું છે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શું છે અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય શું છે તો આઈ ગેસ બધાને આમાં સમજ પડી હશે આ બે પોઈન્ટ ખાસ સ્થાનીય ન્યૂનતમ એ સ્થાનિય મહત્તમ કરતાં વધુ બી હોઈ શકે છે બરાબર એટલે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યની કિંમત સ્થાનિય મહત્તમ કરતાં ઊંચી હોઈ શકે છે અને આ પોઈન્ટ શું કહી કે એક કરતાં વધારે બી સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મળી શકે છે જે આપણે જોયા જ બરાબર ચાલ હવે એકચ્યુઅલ ટેકનિકલ ડેફિનેશન જોઈએ એની તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો આ પ્રકારના દાખલામાં હવે તમે કીધું સર આમાં તો તમે જનરલ વાત કરી દાખલા કેવા હશે તો દાખલામાં હંમેશા યાદ રાખો તમને બે વસ્તુ આપશે અધરવાઇઝ એક જ વસ્તુ આપશે પહેલી વસ્તુ તમને આપશે વિધેય અને બીજી વસ્તુ તમને આપશે અંતરાલ બીજી વસ્તુ શું આપશે તમને અંતરાલ આ રીતે એ કોમાં બી અને આ બીજી વસ્તુ આપે પણ અને ન પણ આપે ગેરંટી નહીં આની જગ્યાએ સિમ્પલી આવું બી કહી દે કે ભાઈ એક્સ બિલોંગ્સ ટુ આર અંતરાલની જગ્યાએ આખો સાર્વત્રિક આખો તમારો વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપી શકે છે બરાબર તો દાખલા કંઈક આવા હશે વિધેય આપેલું હશે અને અંતરાલ આપેલું હશે અને તમને કીધું હશે સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનિય મહત્તમ મૂલ્ય શોધો અથવા માત્ર એવું જ લખ્યું હશે કે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય અંગે ચર્ચા કરો તો આપણે ચારે ચારની ચર્ચા કરવી પડે કયા ચારે ચાર તો કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય સ્થાનીય મહત્તમ મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય ચાલો તો વૈશ્વિક મહત્તમ મૂલ્યની પહેલાં વાત કરીએ અહીંયા તો શું કહે છે જુઓ તો વૈશ્વિક મહત્તમ મૂલ્યની વાત કરીએ તો ધારો કે વિધેય એફ જે પહેલી વસ્તુ તમને આપેલી છે તે ધારો કે એફ એ એ પર બીજી વસ્તુ અંતરાલ તો વિધેય આવી ગયો અંતરાલ આવી ગયો ધારો કે એફ એ સમવૃદ્ધ અંતરાલ એ પર ચોરસ કાઉસે એટલે સમવૃદ્ધ અંતરાલ એ પર વ્યાખ્યાયિત સતત વિધેય છે જો સી બિલોંગ્સ ટુ એ એટલે કે મને આ અંતરાલની અંદર આ સંવૃત અંતરાલની અંદર કોઈ કિંમત સી એવી મળે પાછું જુઓ તમને વિધેય એફ આવેલું છે સંવૃત અંતરાલ એ બી આપેલો છે અને કોઈ કિંમત સી અંતરાલમાં એવી મળે કોઈ કિંમત સી સંવૃત અંતરાલમાં એવી મળે કે જેથી કે જેથી એફ ઓફ એક્સ ઓલવેઝ લેસોર ઇક્વલ ટુ એફ ઓફ સી એટલે કે આ સીની કિંમત તમે વિધેયમાં મૂકો અને વિધેયની કિંમત ઓલવેઝ મેક્સિમમ જુઓ લેસોર ઇક્વલ ટુ છે એટલે કે આ સાઇન શું દર્શાવે છે કે આ ઓલવેઝ મોટું જ હશે બરાબર આ ઓલવેઝ શું હશે બાળકો મોટું જ કોણ એફ સી એ વિધેયની બાકીની કિંમતો કરતાં મોટું જ હશે પાછું સમજો વિધેય આપેલું તું અંતરાલ આપેલું છે અંતરાલમાં કોઈ કિંમત સી એવી મળે કે જેથી એફ સી એ બાકીની તમામ કિંમત કરતાં મોટો મળે તો એફસીને એ બી પર એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહે છે એ જ વસ્તુ અહીંયા મેં સમજાવેલી વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલે બધા જ મૂલ્ય કરતાં મોટું આખા ગુજરાતમાં જેના હાઈએસ્ટ માર્ક આવ્યા એ તમારું વૈશ્વિક મહત્તમ મૂલ્ય થશે તો આ કન્ડિશન બી તમને એ જ દર્શાવી રહી છે કે એફસી એ તમામ એફ ઓફેક્ટ્સ કરતાં મોટો છે તો એ એફસીને એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહે છે એ જ પ્રમાણે સેમ કન્ડિશન જો એફસી એ તમામ એફ ઓફેક્ટ્સ કરતાં નાનો હોય સાઇન જો અહીંયા આ ગ્રેટર દે નીકલ્ટું છે તો એફસી શું થશે બધા કરતાં નાનો થશે તો એફસી એ બધા કરતાં નાનો હોય તો એફસીને ને બી પર એફનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહે છે અહીંયા સમજાયું કે આખા ગુજરાતમાં મેથ્સનું રિઝલ્ટ આવ્યું અને ખબર પડી મેથ્સમાં સૌથી લોએસ્ટ માર્ક છે બે બરાબર તો એ શું થયું તમારું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એટલે કે તમને કોઈક સી એવો મળે કે જેથી એફ એક્સ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એફ સી હોય એટલે કે એફ સી ઓલવેઝ નાનો હોય તો એફ ને એ બી પર એફનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહે છે તો ખબર પડી ગઈ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ વૈશ્વિક મહત્તમ એટલે સિમ્પલ લેંગ્વેજમાં કેવું ને તો આ અંતરાલ એફ એક્સ છે બરાબર અરે સોરી વિધેય એફોફેક્સ છે એમાં અંતરાલની બધી જ કિંમતો મૂકી દઉં અને જે કિંમત માટે એફોફેક્સની કિંમત સૌથી ઊંચી મળે તે કિંમતને એનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહે છે અને જે કિંમત માટે ની કિંમત સૌથી નાની મળે એને એનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે પણ એ આટલું ઈઝી હશે નહીં આપણે વિકલનની મદદથી કરવાનું છે આ તો તમને માત્ર કન્સેપ્ટ સમજાયો કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ હવે તો તમને મેં ચાર કન્સેપ્ટ કીધેલા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય સ્થાનિય મહત્તમ મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય વૈશ્વિક મહત્તમ મૂલ્ય આ બે કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવી દીધા બાકી કયા રહ્યા સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય અને સ્થાનીય મહત્તમ મૂલ્ય તો એ હવે ડિસ્કસ કરીએ તો આમાં જે લખેલું છે એ હું તમને સમજાવું છું એક્ઝેક્ટલી સમજાવીશ પણ પહેલાં આપણો કન્સેપ્ટ યાદ કરો તો સ્થાનીયમાં મેં શું વાત કરેલી સ્થાનિયમાં આખા ગુજરાત લેવલના નહીં જોયેલા સ્થાનિયમાં મેં શું કીધેલું આખા ગુજરાતમાંથી સુરતમાંથી વેસુ એરિયામાં માત્ર આપણી એક સ્કૂલ સિલેક્ટ કરેલી અને એ સ્કૂલના મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્ય શોધેલા તો મેં એક બહુ મોટો ગુજરાતનો જે એરિયા હતો એમાંથી એક માત્ર નાનકડો ટુકડો લીધો અને એ ટુકડામાં જેના મહત્તમ માર્ગ હતા એ સુવિધા અને ન્યૂનત્તમ માર્ગ હતા એ સુવિધા તો એને મેં શું નામ આપેલું સ્થાનિય ન્યૂનત્તમ મહત્તમ અને સ્થાનીય મહત્તમ હવે આપણામાં અહીંયા શું છે દાખલામાં બે વસ્તુ પાછું સમજાવો દાખલામાં તમને બે વસ્તુ એક વિધેય આપશે અને બીજો તમને આપશે અંતરાલ આને શું કહેવાય બાળકો અંતરાલ કહેવામાં આવે બરાબર તો વૈશ્વિક મહત્તમમાં શું કીધું આખા અંતરાલ પર વાત કરેલી આખા અંતરાલની તમામ કિંમતો હું વિધાય એફોફેક્સમાં મૂકું અને જે કિંમત સૌથી ઊંચી હોય એને વૈશ્વિક મહત્તમ અને જે કિંમત સૌથી નાની હોય એને વૈશ્વિક ન્યૂનતમ પણ હવે આખા અંતરાલમાં ચેક નહીં કરવાનું આખા ગુજરાતમાં ચેક નહીં કરવાનું આ અંતરાલનો એક નાનકડો ટુકડો લઈશ હું અને એ નાનકના ટુકડા પર હું એફોફેક્સને ચેક કરીશ કે ક્યાં મહત્ મહત્તમ છે અને ક્યાં ન્યૂનતમ છે તો જ્યાં એફોક્સ આ અંતરાલના નાનકડા ટુકડા પર આ અંતરાલના નાનકડા ટુકડા પર જ્યાં એફોવૅક્સની મૂલ્ય એફોવેક્સનું મૂલ્ય મેક્સિમમ આવે તો એ મૂલ્યને કહેવાય સ્થાનીય મહત્તમ મૂલ્ય અને એ જ નાના ટુકડા પર એફોવેક્સની કિંમત જ્યાં સૌથી નાની આવે તો એ કિંમતને કહેવાય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો એ જ વસ્તુ હવે અહીંયા સમજવાની વિધય એફ તમારો ઓરિજિનલ અંતરાલ આખું ગુજરાત સમૃદ્ધ એ બી એટલે શું આખું ગુજરાત એમ માની લો બરાબર પર વ્યાખ્યાયિત છે બરાબર અને કોઈક સી બિલોંગ્સ ટુ એ બી છે બરાબર હવે આ તમારો આખો અંતરાલ એ બી હતો એ એ બી અંતરાલનો નાનકડો મેં ટુકડો લીધો કયો ટુકડો લીધો સી માઇનસ એચ કોમા સી પ્લસ એચ તો આ મેં શું કર્યું સૌર અંતરાલ જે એ હતો એનો એક નાનકડો ટુકડો લીધો વાયરું મેં બતાવેલું બી છે કે આ નાનકડો ટુકડો એ એ જ ઉપગણ છે તો એ એ આખું ગુજરાત છે એમાંથી એક નાનકડો ટુકડો એટલે કે વેસુ એરિયાની આપણી એક સ્કૂલ લીધી એ સ્કૂલમાં એ સ્કૂલમાં જે કિંમત સૌથી મોટી હોય આ જે કિંમત સૌથી મોટી હોય તેને એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહે છે એ જ પ્રમાણે એ જ નાનકડા ટુકડામાં જે કિંમત સૌથી નાની હોય આયરુ લઈ અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે કે એફ ઓફ સી એ સૌથી નાનો થશે તો જે કિંમત સૌથી નાની હોય એને કહેવામાં આવે છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર તો યાદ રહ્યું આ પહેલાં તો કન્સેપ્ટ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ હવે કેટલીક આઈએમપી નોટ્સ છે એના પરથી જે મેં ઓલરેડી ભણાવી દીધી કોઈપણ વિધેય એફ ઓફ એક્સને એક કરતાં વધારે સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે આર યુ મેટ્સને બાયોનું ઉદાહરણ યાદ રાખવાનું કે એક જ સ્કૂલમાં સ્થાનીય મહત્તમ મૂલ્ય એકાણું બી મળે જ ને સ્થાનીય મહત્તમ મૂલ્ય સાહીઠ બી મળે જ ને એક જ સ્કૂલમાં સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ચોંસઠ બી મળે જ અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય વીસ પણ મળે છે તો એ સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ મૂલ્ય એક કરતાં વધારે હોઈ શકે છે બરાબર એટલે કે કોઈપણ વિધેય એફ ઓફેક્સને એક કરતાં વધારે સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનિય મહત્તમ મૂલ્ય મળી શકે છે નેક્સ્ટ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં વધુ પણ હોઈ શકે છે જે મેં ઓલરેડી એક્સપ્લેન કરું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય સ્થાનિય મહત્તમ કરતાં વધારે પણ હોઈ શકે છે આ રહ્યું મેથ્સ બાયોને યાદ રાખવાનું સૌથી ઇઝી એક્ઝામ્પલ હમણાં જ જોયું કે આપણું મેથ્સનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ બાયોના સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં વધારે જ મળેલું હતું બરાબર ચાલો નેક્સ્ટ હવે કેટલાક પ્રમયને કન્સેપ્ટ છે આંત્યંતિક મૂલ્ય પ્રમય આ માત્ર જાણકારી માટે જે બી કહી દઉં તો આ દાખલામાં પાછું એક વખત તમને યાદ અપાવો દાખલામાં તમને શું આપશે એક તો તમને વિધેય આપશે અને બીજો તમને અંતરાલ આપશે અથવા તો આવું આપી દેશે એક્સ બિલોઝ તો અંતરાલ આપે પણ અને ન પણ આપે ગેરંટી નહીં બરાબર તો જો વિધેય એફ એ સંવૃત અંતરાલ એ પર સતત હોય તો એફને આ બધું યાદ રાખવાની કંઈ જરૂર નથી બરાબર કોઈક સી બિલોંગ્સ ટુ AB આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે તથા કોઈક ડી બિલોંગ્સ એ બી આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે તો આંતિક મૂલ્ય પ્રમય શું કહે છે ખબર ઇન શોર્ટ તમને કહી દઉં આ બધું વાંચવાની કંઈ જરૂર નથી જ્યારે તમને દાખલામાં વિધેય બી આપેલું હોય અને સંવૃદ્ધ યાદ રાખજો સંવૃદ્ધ બોલું છું કમ્પલ્સરી સમવૃદ્ધ પછી વિવૃત આપેલો હોય તો ન ચાલે તો દાખલામાં તમને વિધેય બી આપેલું હોય અને સમવૃદ્ધ અંતરાલ બી આપેલો હોય જ્યારે તમને દાખલામાં તમારું વિધેય બી આપેલું હોય અને સમવૃદ્ધ અંતરાલ બી આપેલું હોય તો આંત્રિક મૂલ્ય પ્રમેય શું કહે છે ખબર તો જો દાખલામાં વિધેય અને સંવૃત અંતરાલ બંને આપેલું હોય તો તમને ગેરંટીડ ગેરંટીડ વૈશ્વિક ન્યૂનતમ ગેરંટીડ વૈશ્વિક ન્યૂનતમ એન્ડ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે મળે ને મળે જ આ તમને આંત્યંતિક મૂલ્ય પ્રમય આવું કંઈ કહે છે જ્યારે તમને દાખલામાં વિધેય બી આપ્યું હોય અને અંતરાલ બી આપ્યું હોય ત્યારે તમને ગેરંટીડ વૈશ્વિક ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે મળે ને મળે જ ઓકે તો આ જે પ્રમય છે એને કહેવામાં આવે છે આંત્યંતિક મૂલ્ય પ્રમેય તો હવે આને ઊંધું વિચારો તમે સર દાખલામાં વિધેય તો આપેલું હોય પણ સૌત અંતરાલની જગ્યાએ સર આવી રીતે વિવૃત અંતરાલ આપ્યો હોય તો તો તમારે વૈશ્વિક ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધવાનું જ નથી પતી ગઈ વાત વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય ત્યારે જ મળે જો તમને દાખલામાં સમૃદ્ધ અંતરાલ આપેલો હોય સમૃદ્ધ અંતરાલ આપેલો જ ન હોય તો વૈશ્વિક ન્યૂનત્તમ અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે જ નહીં બરાબર તો આ હતો આંત્યંતિક મૂલ્ય પ્રમેય ત્યાર પછી એક અગત્યનો પોઈન્ટ છે નિર્ણાયક સંખ્યા કોને કહેવાય તો આપણે ચેપ્ટર ભણી રહ્યા છે વિકલિતના ઉપયોગો દાખલામાં તમને શું આપશે બે વસ્તુ એક તો વિધેય અને બીજું આપશે અંતરાલ અંતરાલ આપે પણ ન પણ આપે દાખલામાં ચેપ્ટરનું નામ છે તમારું વિકલિતના ઉપયોગો એટલે દાખલામાં જે તમને વિધેય આપવામાં આવશે એનું તમે શું કરશો ખબર ગેરંટીડ વિકલન કરશો જ એનું ગેરંટીડ વિકલન કરશો જ જે વિકલન કર્યું એના બરાબર ઝીરો લો એટલે તમને અહીંયા એક એક્સનું સમીકરણ મળશે કે આ એક્સ સ્ક્વેર બરાબર માની લો કે આવું કંઈક સમીકરણ તમને મળ્યું થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો બરાબર એફડેસ એક્સ શું છે તમારું આવું કંઈક આવ્યું એટલે કે આવું એક સમીકરણ મળ્યું આ સમીકરણને આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને તમે જો ઉકેલો અને ઉકેલ્યા બાદ એક્સની જે તમને કિંમતો મળે ધારો કે એક્સની કિંમત મળી છે તમને સી અને સી તો પાછું બોલું છું વિધેય એફ એક્સ આપેલું હતું એફડેસ એક્સ જો તો એફડેસ એક્સ બરાબર ઝીરો લ્યો જે સમીકરણ મળે એ સમીકરણને ઉકેલો અને ઉકેલ્યા બાદ એક્સની જે કિંમતો મળે એ કિંમતોને કહેવામાં આવે છે નિર્ણાયક સંખ્યાઓ વાત સમજ પડી તમને વિધેય આપેલું હતું એના પરથી તમે એનું વિકલન શોધું એફડેસ એક્સ એફડેસ એક્સ બરાબર ઝીરો લીધો એટલે આવું એક સમીકરણ મળ્યું એ સમીકરણને ઉકેલ્યા એટલે એક્સની કિંમત મળી એક્સની જે આ કિંમત મળી એ કિંમતમાં બી પાછી સરસ છે પાછી એ કિંમત પાછી આ સૌરું તંત્રમાં આવવી જોઈએ બરાબર એ કિંમત પાછી આ અંતરાલમાં આવવી જોઈએ તો એ કિંમત આ અંતરાલમાં આવતી હોય તો એને કહેવામાં આવે છે નિર્ણાયક સંખ્યાઓ ઓકે એને શું કહેવાશે નિર્ણાયક સંખ્યાઓ ચાલો આગળ વધીએ હવે સૌથી અગત્યનો તો કે સર આ તો તમે હજી ખાલી કન્સેપ્ટ સમજાવ્યો દાખલો કેવી રીતે ગણવાનો એ તો તમે બતાવ્યું જ નહીં તો હવે આ જે દેખાય છે બે પેજની આખી થિયરી તે બે પેજની જે થિયરી જે છે તે આખી દાખલો ગણવાની મેથડ છે સ્ટેપ્સ બધાએ ખાસ બરાબર આ સ્ટેપ્સ તમને કોઈ બુકમાં કોઈ મટિરિયલમાં કશે જોવાની મળશે એ પહેલેથી કહી દઉં બરાબર આ જાતની બનાવેલી મેથડ છે તમે આ મેથડ ફોલો કરશો તો કોઈ બી દાખલામાં તકલીફ પડશે નહીં બરાબર તો મેથડ શું છે એના માટે છે તો કે સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ શોધવાની રીત પાછું શું શોધવાની મેથડ આવી ગયા છે સ્થાનિય ન્યૂનતમ અને મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ શોધવાની રીત તો કે દાખલામાં મેં કીધું તેમ શું આપશે એક તો તમને વિધેય આપશે બીજું શું આપશે એક અંતરાલ આપેલો હશે બરાબર ચેપ્ટરનું નામ શું છે તો કે વિકલિતના ઉપયોગો તો વિકલન તો કરવું જ પડશે તો સ્ટેપ વન જ એટલે કે તમને જે વિધેય આપેલું છે એનું વિકલન શોધવાનું તો સ્ટેપ વન શું થઈ ગયું એફ શોધો સ્ટેપ ટુ એફેસ એક્સ જે આવ્યો એના બરાબર ઝીરો લેવો હમણાં જે વ્યાખ્યા ભણ્યા ના આપણે નિર્ણાયક સંખ્યાઓવાળી એમાં એવું જ કીધેલું કે એફડેસ એક્સ બરાબર ઝીરો લેવાનું બરાબર તો તમારું પહેલું જે વિધેય આપેલું હતું એફ ઓફ એક્સ પહેલા સ્ટેપમાં એનું વિકલન એટલે કે એફડેસ એક્સ શોધું બીજા સ્ટેપમાં કરવાનું એફડેસ એક્સ બરાબર ઝીરો લેવાનું તો એફડેસ એક્સ બરાબર તમે ઝીરો લેશો તો હમણાં મેં તમને સમજાવેલું હમણાં મેં તમને જે સમજાયેલું એવું થશે કે એફડેસ એક્સ બરાબર ઝીરો લેશો તો આ રીતે એક સમીકરણ મળશે એફડેસ એક્સ બરાબર ઝીરો લેશો તો શું મળશે આ રીતનું સમીકરણ મળશે તો એફડેસ એક્સ બરાબર ઝીરો લઈ એટલે કે એફડેસ એક્સ બરાબર ઝીરો લેવાથી આ જે સમીકરણ મળશે આ સમીકરણને ઉકેલો આ સમીકરણને ઉકેલીને એક્સની જુદી જુદી કિંમત શોધો તો એફડેસ એક્સ બરાબર ઝીરો લઈ એક્સની કિંમતો મેળવો ધારો કે એક્સની જે મને મળે છે કિંમતો એ કિંમતો છે એક્સ બરાબર સી વન સી ટુ સી થ્રી અપ ટુ સીએન પાછું એક વખત ક્વિક રિવાઇઝ વિધેક્સ પહેલું સ્ટેપ એનું વિકલન કરો બીજું સ્ટેપ વિકલન એફડેસ એક્સ બરાબર ઝીરો લો એને ઉકેલો એટલે એક્સની જુદી જુદી કિંમતો મળશે ધારો કે એ કિંમત છે સી સી ટુ સી થ્રી અપ ટુ સીએન સ્ટેપ થ્રી ઉપરોત એક્સની કિંમતો એટલે કે આ થી cn ઉપરોક્ત એક્સની કિંમતો પૈકી જે કિંમતો વિવૃત AB અહીંયા મેં ભાર આપેલો છે અને અલગ કલરથી લખેલો છે દાખલામાં તમને સંવૃત એ આપેલો હતો તો બી કંઈ નહીં વિવૃત AB માં ચેક કરવાનું એક્સની કિંમતો આવી એ કિંમતોમાંથી જે કિંમત વિવૃત AB માં આવતી હોય તે જ કિંમતો માટે એ જ કિંમતોને લેવાની ધારો કે સી વન સી ટુ સી થ્રી અપ ટુ એન આવેલી છે આમાંની બે કિંમતો વિવૃત અંતરાલ એબીમાં આવતી નથી તો એને ઉડાડી નાખવાની એ જોઈએ જ નહીં તો એ કિંમતો લેવાની તથા અહીંયા પાછું વાંચું છે ઉપરોક્ત એક્સની કિંમતો પૈકી જે કિંમતો વિવૃત અંતરાલ એબીમાં આવતી હોય તે કિંમતો તથા જે કિંમતો માટે એફડેસ એક્સનો છેદ શૂન્ય થતો હોય આ અમુક જ કિસ્સામાં આવશે એ બી તમને કહી દઉં મોસ્ટલી તો જે આ કિંમત આવી એમાંથી જે અંતરાલમાં નહીં આવતી હોય એને ઉડાડ નાખવાની બાકીની જ લેવાની બરાબર તો યાદ રાખજો આ એક્સની જે કિંમતો આવી એ કિંમતો પૈકી જે કિંમતો સૌત અંતરાલ એબીમાં આવતી હોય એ કિંમતોને રાખવાની બાકીની કેન્સલ કરી દેવાની બરાબર તથા જે કિંમતો માટે માની લઈએ કે એફડેસ એક્સ તમારો એવો આવ્યો ભાગાકારનું વિધેય આપેલું હતું આવું માની લઈએ કે એફ એક્સ તમારું હતું આવું એક્સ માઇનસ વન અપોન્ટ થ્રી એક્સ માઇનસ ટુ ભાગાકાર વિધેય આપેલું તો જ્યારે આનું વિકલન કરશો તો છેદ બી આવશે ને બરાબર તો છેદ બી આવશે તો છેદ આપણે બધાને ખબર છે કે છેદ ઝીરો થવો જોઈએ નહીં પણ કદાચ કદાચ છેદ આવ્યો છે તો છેદ ઝીરો તો થશે જ ને જેમ કે આ છેદ છે તે કઈ કિંમત માટે ઝીરો થશે એક્સ બરાબર ટુ બાય થ્રી માટે ઝીરો થશે બરાબર તો આ ઉપરોક્ત કિંમત આવી એ કિંમતમાંથી જે કિંમત આ વિવૃત અંતરાલ એ આવતી હોય તે કિંમત તથા જેના માટે એફડેસ એક્સનો છેદ શૂન્ય થતો હોય એ બધી કિંમતોને નિર્ણાયક સંખ્યાઓ કહેવામાં આવે છે બરાબર નિર્ણાયક સંખ્યાઓ બાળકો બે રીતે મળે છે એફડેસ એક્સ બરાબર ઝીરો લેવાથી જે એક્સની કિંમતો મળી આ કિંમતમાંથી જે વિવૃત અંતરાલ એ બીમાં આવતી હોય તેને નિર્ણાયક સંખ્યાઓ કહેવાય તથા જે કિંમત માટે એફડેસ એક્સનો છેદ ઝીરો થતો હોય એને બી નિર્ણાયક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે એક ઉદાહરણ લેવું કે તમને એક્સની કિંમત મળી માઇનસ વન ટુ થ્રી બરાબર આવી કિંમત મળી અને તમને અંતરાલ ડાયરેક્ટ દાખલામાં કંઈક આવો આપેલો અંતરાલ તમને આવો આપેલો માઇનસ બેથી અંતરાલ તમને આપેલો તો અહીંયા માની લઈએ કે ચાર આવી ચાલો માઇનસ એક બે અને ચાર આવી બરાબર એફડેસએક્સ સોઈ દો પહેલું સ્ટેપ શું એફડેસએક્સ સોઈ દો એફડેસએક્સ બરાબર ઝીરો લીધો એફડેસ એક્સ બરાબર ઝીરો લઈને ઉકેલ તો મને એક્સની આ ત્રણ કિંમત મળી માઇનસ વન ટુ અને ફોર બરાબર દાખલામાં મને અંતરાલ આપેલો તો માઇનસ બેથી લઈને ત્રણનો દાખલામાં અંતરાલ શું આપેલો માઇનસ બેથી લઈને ત્રણનો તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ અંતરાલ એટલે કે માઇનસ બેથી ત્રણમાં આનું વિવૃત સ્વરૂપ લેવાનું આનું વિવૃત સ્વરૂપ લેવું માઇનસ બેથી ત્રણમાં તો માઇનસ બેથી ત્રણમાં આ કિંમતો પૈકીની માઇનસ બેથી ત્રણમાં આ કિંમતો પૈકીની માઇનસ એક અને બે આમાં સમાયેલી છે ચાર એ આમાં સમાયેલો નથી તો આ ચારને ઉડાડી નાખવાનો તો બચી કઈ કિંમત માઇનસ એક અને બે બરાબર હવે પછી ચારને ભૂલી જ જવાની તો દાખલામાં માત્ર આ જ બે કિંમતને આપણે કન્સિડર કરવી પડશે તથા બીજી કઈ કિંમત તો જે કિંમત માટે એક્સની જે કિંમત માટે તમારા એફડેસ એક્સનો છેદ ઝીરો થતો હોય એક્સની જે કિંમત માટે એફડેસ એક્સનો છેદ ઝીરો થાય એ કિંમત લેવાની તો આ જે કિંમત આવી તે અને જેના માટે એફડેસ એક્સનો છેદ ઝીરો થતો હોય તે એ કિંમતોને શું કહેવામાં આવે છે નિર્ણાયક સંખ્યાઓ ધારો કે તમારી નિર્ણાયક સંખ્યાઓ બધી જ સંખ્યા આવી ગયેલી અને બધી જ નિર્ણાયક સંખ્યાઓ છે એક્સ બરાબર સીવનથી લઈને સીએન તમામે તમામ નિર્ણાયક સંખ્યાઓ છે નેક્સ્ટ સ્ટેપ એફ ડબલ ડેસ એક્સ બાળકો એફ ડબલ ડેસ એક્સ એટલે દ્વિતીય વિકલિત એટલે કે તમે પ્રથમ વિકલિત તો અહીંયા સ્ટેપ વનમાં શોધેલો જ હતો કયો એફ ડેસ એક્સ હવે શું શોધવાનો દ્વિતીય વિકલિત એટલે શું શોધવાનો એફ ડબલ ડેસ એક્સ મેળવો બરાબર ત્યારબાદ સ્ટેપ ફાઈ અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી લાંબો સ્ટેપ તો સ્ટેપ ફાઈવ શું કહે છે બરાબર તમે એફ ડબલ ડેસ એક્સ તો શોધી લાવ્યા હવે એફ ડબલ ડેસ એક્સમાં આ બધી નિર્ણાયક સંખ્યાઓ જે આવી એ નિર્ણાયક સંખ્યાઓ વારાફરથી મૂકવાની ધારો કે પહેલી નિર્ણાયક સંખ્યા જે સીવન છે એ હું આમાં મૂકું છું શું કરી રહ્યો છું પહેલી નિર્ણાયક સંખ્યા જે સીવન છે એ હું એફ ડબલ ડેસ એક્સમાં મૂકું છું તો સિવન મેં એફ ડબલ ડેસ એક્સમાં મૂક્યો એટલે મને એફ ડબલ ડેસ સિવન મળ્યો હવે આ એફ ડબલ ડેસ સી વન એટલે કે આ કિંમત મેં એફ ડબલ ડેસ એક્સમાં મૂકી તો મને કોઈ સંખ્યા મળશે એ સંખ્યા જો ધન હોય ક્યાં તો એ સંખ્યા ધન હોઈ શકે ક્યાં તો એ સંખ્યા ઋણ હોઈ શકે ક્યાં તો એ સંખ્યા ઝીરો હોઈ શકે પાછું તમે શું કહી રહ્યું એફ ડેસ એક્સ પરથી એફ ડબલ ડેસ એક્સ શોઈ દો ત્યારબાદ એફ ડબલ ડેસ એક્સમાં આ નિર્ણાયક સંખ્યાઓ મૂકવાની છે ધારો કે પહેલી નિર્ણાયક સંખ્યા સીવન છે એ મેં એફ ડબલ ડેસ એક્સમાં મૂકી એટલે મને એફ ડબલ ડેસ મળશે હવે આ એફ ડબલ ડેસ ક્યાં તો ધન હશે ક્યાં તો ઋણ હશે ક્યાં તો ઝીરો હશે જો એફ ડબલ ડેસ ગ્રેટર ધેન ઝીરો ગ્રેટર ધેન ઝીરો એટલે બાળકો ધન હોય તો એફડબલ ડેસ સી વન ગ્રેટર ધેન ઝીરો હોય તો એફ ઓફ ને એક્સ બરાબર સીવન એટલે આ નિર્ણાયક બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળે ઊંધું છે ધ્યાન રાખજો જો એફ સી વન ધન આવે તો એફએક્સને એક્સ બરાબર સી વન આગળ શું મળે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને જો એફડબલ સી વન ઋણ આવ્યું લેસ ધેન ઝીરો એટલે કે શું બાળકો ઋણ આવ્યું તો એફ ઓફ એક્સ ને એક્સ બરાબર સીવન આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે ઋણ આવે તો સીવન આગળ એટલે કે આ બિંદુ આગળ આપણા બિંદુ અમને અહીંયા આવેલા ને માઇનસ એક અને બે એમાંથી માની લઈએ કે માઇનસ એક તો આ કસોટીથી તમને માત્ર જાણવા મળ્યું શું જાણવા મળ્યું કે આ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મળે છે કે આ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મળે છે જો ગ્રેટર ધેન ઝીરો એટલે કે ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ મળે અને લેસ ધેન ઝીરો દેટ મીન્સ ઋણ આવે તો તમને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એમ કહેવાય હવે કોઈ આવે સર ઝીરો આવ્યું તો તો ઝીરો આવ્યું તો કસોટી સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ શોધવામાં નિષ્ફળ ગઈ બરાબર ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ ઋણ આવે તો સ્થાનીય મહત્તમ ઝીરો આવે તો કસોટી સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ શોધવામાં નિષ્ફળ રહી અને જે બિંદુ આગળ અહીંયા મેં સીવન મૂકવાથી એફ ડબલ ડેસ ઝીરો થતો તો ને તો આ જે સીવન બિંદુ જે છે એક્સ બરાબર સીવન બિંદુ એને કહેવામાં આવે છે બિંદુ બરાબર જો જે બિંદુને એફ ડબલ ડેસ એક્સમાં મૂકવાથી એ ઝીરો થઈ જતો હોય તે બિંદુને કહેવામાં આવે છે બિંદુ તો સ્ટેપ પાંચ હજી પૂરો નહીં થયો સ્ટેપ પાંચ પાછું તમને થોડું રિવાઇઝ કરાવું તમે એફડેસ એક્સ સુધી હતા સ્ટેપ ફોરમાં તમે એફ ડબલ ડેસ એક્સ શોઈ દો એફ ડબલ ડેસ એક્સમાં તમે પહેલી કિંમત પહેલી નિર્ણાયક સંખ્યા મૂકી એ ધન આવે આ ત્રણમાંથી કોઈ એક જ ત્રણે ત્રણ કેસ નહીં આવ એક દાખલામાં બરાબર પહેલી કિંમત મૂકી તો આ ત્રણમાંથી કોઈ એક કિસ્સો આવો હોય કાં તો એ ધન આવ કાં તો એ ઋણ આવે ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે એવું ડિસાઇડ થયું હજી મૂલ્ય તમે શોધ્યું નથી તમને આ કસોટી માત્ર જાણવા મળ્યું કે સ્થાનિય ન્યૂનતમ આવશે કે સ્થાનિય મહત્તમ આવશે ગ્રેટર ધેન ઝીરો તો સ્થાનીય ન્યૂનતમ આવશે પણ કયું મૂલ્ય આવશે એ હજી જાણવા નહીં મળ્યું એટલે કે ગ્રેટર દેન ઝીરો તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળશે પણ એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય શું છે એ તમને જાણવા મળ્યું નથી સેમ લેસ ધેન ઝીરો છે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે પણ સ્થાનિય મહત્તમ મૂલ્ય શું છે એ હજી જાણવા મળ્યું નથી એ હજી આગળ આપણે શોધવાનું છે બરાબર ચાલો તો આ પહેલાં બિંદુ માટે હવે આગળ કન્ટીન્યુ જ છે એની સાથે હવે બરાબર તમે આ એફ ડબલ ડેસ સી વન એટલે કે એફ ડબલ ડેસ એક્સમાં નિર્ણાયક બિંદુ મૂકો અને ધન છે ઋણ છે એ કંઈ નક્કી કરી લીધું બરાબર પછી હવે તમારે સ્થાનીય ન્યૂનત્તમને મહત્તમ મેં તમને કીધું જ કે આ તમને માત્ર એ જણાવે છે કે સ્થાનીય ન્યૂનત્તમ મળે કે સ્થાનિય મહત્તમ મળે પણ એ સ્થાનિય ન્યૂનત્તમ અને મહત્તમ મૂલ્ય એટલે કે જે રીતે અહીંયા હતું ને કે મેથ્સનું સ્થાનિય મહત્તમ એકાણું અને મેટ્સનું સ્થાનીય ન્યૂનતમ ચોસઠ આ મૂલ્ય હજી મળ્યું નથી આ મને ખબર એ કિંમત હતી કે સ્થાનીય મહત્તમની કિંમત આ ને સ્થાનીય ન્યૂનત્તમની કિંમત આ એવી કિંમત અહીંયા મળી નથી આ તો માત્ર તમે નક્કી કર્યું કે સ્થાનિય ન્યૂનતમ છે કે સ્થાનિય મહત્તમ છે હવે એ સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ કિંમત આપણે શોધવી પડે તો એ કિંમત શોધવા માટે એ જ જે પહેલું બિંદુ સીવન લીધેલું ને એ બિંદુને ઓરિજિનલ વિધેય ઓરિજિનલ વિધેય એટલે કે એફ ઓફ એક્સ એટલે કે તમારી રકમમાં মূকুৱা এট એફ ઓફ એક્સમાં એફ ઓફ એક્સમાં એક્સની જગ્યાએ સીવન મુક લેફ ઓફ સીવન મળે બરાબર તો આ જે એફ ઓફ આવ્યું એને એફ ઓફ એક્સનું એક્સ બરાબર સીવન આગળનું સ્થાનીય મૂલ્ય કહે છે જો એફ ડબલ ડેસ સીવન ગ્રેટર ઝીરો આવ્યો હોત તો આ જો જ ગ્રેટર ધેન ઝીરો હશે તો તમે જે એફ ઓફ જોઈ દો એ તમારું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય હવે મળી ગયું તમને અને એ જ પ્રમાણે જો તમારો એફડબલ ડેસ સી વન લેસ ઝીરો હતે તો તમારું જે મૂલ્ય આવ્યું તેને સ્થાનીય મહત્તમ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે હવે આ વસ્તુ આ સ્ટેપ પાંચ જે છે તે પહેલા માત્ર એક સીવન કિંમત માટે કરો શું કર્યું પાછું તમને જણાવું છું કિંમતને તમે એફ ડબલ ડેસ એક્સમાં મૂકી ગ્રેટર દેન ઝીરો તો સ્થાનિય ન્યૂનત્તમ લેસ દેન ઝીરો તો સ્થાનિય મહત્તમ પણ અહીંયા માત્ર નક્કી થયું છે કે સ્થાનિય ન્યૂનત્તમ આવશે કે સ્થાનિય મહત્તમ આવશે એનું ઓરિજિનલ વેલ્યુ કાંટ કેવી રીતે મળે તો કે ઓરિજિનલ વિધેય એફ ઓફ એક્સમાં મૂકવાથી મળે તો એફ ઓફ સીવન જે છે એ સ્થાનિય ન્યૂનત્તમ હશે કે સ્થાનીય મહત્તમ હશે કોના પર આધાર રાખે આની પર ધન આવે છે કે ઋણ આવે છે એના પર આધાર રાખે તો આ તમામ વસ્તુ તમે માત્ર પહેલાં નિર્ણાયક બિંદુ સીવન માટે કરી હજી બાકીના નિર્ણાયક બિંદુ લાઈનમાં ઉભેલા છે તો જુઓ હવે ઉપરોક્ત સ્ટેપ પાંચ એટલે કે આ બધું તો સ્ટેપ પાંચની મુજબની ક્રિયા બાકીની તમામ નિર્ણાયક સંખ્યાઓ બાકીની તમામ એટલે સી ટુ સી થ્રી સી ફોર અપ ટુ એન બાકીની તમામ નિર્ણાયક સંખ્યાઓ સી ટુ સી થ્રી સી ફોર અપ ટુ એન માટે કરો તથા તે બિંદુઓ આગળના સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મેળવો બરાબર પહેલું એફ સીવન બિંદુ આગળનું સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય તો તમને મળી ગયું એફ ઓફ સી વન એ જ પ્રમાણે સી ટુ આગળનું જે આવતું હોય તે સ્થાનીય ન્યૂનતમ આવતું હોય કે સ્થાનિય મહત્તમ આવતું હોય એ મૂલ્ય કયું થશે એફ ઓફ સી ટુ એ જ પ્રમાણે સી થ્રી આગળનું સ્થાનિય ન્યૂનતમ અને મહત્તમ આવશે એફ ઓફ સી થ્રી સી ફોર આગળ એફ ઓફ સી ફોર એ જ પ્રમાણે સીએન આગળનું આવશે એફ ઓફ સીએન તો જે સીવન માટે આ બધા સ્ટેપ કર્યા આપણે અહીંયા સુધીના એ જ બધા સ્ટેપ સી ટુ સી થ્રી સી ફોર સીએન માટે કરો અને એફ ઓફ સી ટુ એફ ઓફ સી થ્રી એફ ઓફ સી ફોર અને એફ ઓફ સીએન મેળવી લાવો બરાબર તો આ બધા જે મૂલ્ય મળશે એ તમારા સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ મૂલ્યો હશે હજી વૈશ્વિક શોધવાના બાકી છે તો આ જે સ્ટેપ ફાઈ મેં તમને ભણાવ્યો એ સ્ટેપ ફાઈ આખો સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ શોધવા માટેનો જ હતો હવે વૈશ્વિકની વાત કરીશું તો સ્ટેપ સિક્સ એમ કહી છે કે એફ ઓફ એ અને એફ ઓફ બી શોધો હવે તમે કહ્યું સાહેબ આ શું છે તો કે ભાઈ અંતરાલના બાઉન્ડ્રી પોઈન્ટ દેખાઈ રહ્યા છે આ એ અને બી તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું અંતરાલ ધારો કે તમને અંતરાલ દાખલામાં આપેલો છે આવો કોઈ અંતરાલ અંતરાલ તમને આપેલો છે બેથી લઈને ત્રણ બરાબર તો તમારો એ શું થયો આમાં બે અને બી શું થયો તમારો ત્રણ તો આ બે અને ત્રણને વારાફરથી એફ ઓફ એક્સ વિધયમાં મૂકવાનું ને એફ ઓફ ટુ લાવવાનું અને એફ ઓફ થ્રી લાવવાનું અહીંયા આપણો અંતરાલ એ અને બી છે તો તમે શું શોધશો એફ ઓફ એ અને એફ ઓફ બી મેળવો સ્ટેપ સેવન અને લાસ્ટ સ્ટેપ સૌથી આ મેથડનું લાસ્ટ સ્ટેપ અને એ લાસ્ટ સ્ટેપમાં તમને મળશે વૈશ્વિક ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કોને કહેવાય તો કે આ બે મૂલ્ય પાછું ધ્યાનથી સાંભળો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એટલે આ બે મૂલ્ય તથા ઉપર જે આ બધા આવેલા ને આપણા એફ ઓફસી વન એફ ઓફસી ટુ એફ ઓફસી થ્રી એફ ઓફસી ફોર એફ ઓફસી એન તો આ બે મૂલ્ય તથા ઉપરના આ બધા મૂલ્યોમાંથી જે સૌથી નાનું હોય એ તમારું થશે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર મારે આખા ગુજરાતનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવું તો હું તમામે તમામ સ્કૂલના રિઝલ્ટ ફેંદી વળીશ અને તમામે તમામ સ્કૂલના રિઝલ્ટમાંથી જે સ્કૂલના રિઝલ્ટમાં સૌથી નાની કિંમત મળશે એ વૈશ્વિક ન્યૂનતમ થશે તો વૈશ્વિક ન્યૂનતમ બરાબર મિનિમમ એટલે નાનામાં નાનું કાંથી લાવવાનું તો કે એફ ઓફ એ એફ ઓફ બી લખા તથા એફ એટલે કે આ બે તથા ઉપર જે સ્થાનીય બધા તમે સોયધા એ બધામાંથી સૌથી નાનું જે હશે એ તમારું વૈશ્વિક નિનતમ એ જ પ્રમાણે એ જ બધા એફ ઓફ એ એફ ઓફ બી એફ ઓફ સી વન એફ ઓફ સી ટુ એફ ઓફ સી થ્રી અપ ટુ એફ ઓફ સીએન આ બધામાંથી સૌથી મોટું જે હશે એને કહેવામાં આવે છે વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો આ આપણા સ્ટેપ થયા બરાબર ક્વિકલી એક વખત બતાવી દઉં છું દાખલામાં શું આપશે વિધેય આપશે અંતરાલ આપશે ફર્સ્ટ સ્ટેપ વિકલિતના ઉપયોગો તો પહેલું વિકલન લ્યો નેક્સ્ટ સ્ટેપ વિકલન જે આવ્યું એફડેસ બરાબર ઝીરો લ્યો અને ઝીરો લઈને એક્સની કિંમત મેળવો આ કિંમતોને ચેક કરો કે જે અંતરાલ આપેલો તેના વિવૃત એના વિવૃત બરાબર એના વિવૃતમાં આવતી હોય તે કિંમત તથા જેના માટે એફડેસ એક્સનો છેદ ઝીરો થતો હોય એ કિંમતોને જ લેવાની એ કિંમતોને કહેવામાં આવે નિર્ણાયક સંખ્યાઓ ધારો કે નિર્ણાયક સંખ્યાઓ સી વન સી થ્રી અપ ટુ સીએન નેક્સ્ટ સ્ટેપ એફડેસ એક્સ તો શોધેલો જ હતો એના પરથી એફ ડબલ ડેસ એક્સ એટલે દ્વિતીય વિકલિત મેળવો નેક્સ્ટ સ્ટેપ એ દ્વિતીય વિકલિતમાં તમારી પહેલી નિર્ણાયક સંખ્યા મૂકો અને એ મૂકવાથી જો જવાબ ધન મળે તો ત્યાં સ્થાનિય ન્યૂનતમ મળે ઋણ મળે તો ત્યાં સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે અને જો ઝીરો મળે તો નિષ્ફળ ગઈ અને સ્થાનિય ન્યૂનત્તમ અને મહત્તમ મૂલ્ય ન મળે પણ આ તો માત્ર નક્કી થયું કે સ્થાનિય ન્યૂનતમ મળશે કે મહત્તમ મળશે પણ એ મૂલ્ય કેટલું છે એ કેવી રીતે ખબર પડશે તો ઓરિજિનલ વિધેયમાં તમારે એ બિંદુ સીવન મૂકવાનું આવશે અને એ સીવન જે હશે તે તમારું સ્થાનિય ન્યૂનતમ કે સ્થાનિય મહત્તમ મૂલ્ય થશે પછી આ જ બધા સ્ટેપ બાકીની નિર્ણાયક સંખ્યા માટે તમારે રિપીટ કરવાના રહેશે અને એફ ઓફસી ટુ એફ ઓફસી થ્રી એફ ઓફસી ફોર એફ ઓફસી જે રીતે એફ ઓફ સી વન આવેલો એ પ્રમાણે આ બધી કિંમતો શોધવાની નેક્સ્ટ સ્ટેપ એફ ઓફ એ અને એફ ઓફ બી એટલે કે બાઉન્ડ્રી પરના જે બે બિંદુઓ છે એને તમારા ઓરિજિનલ વિધેયમાં મૂકો અને કિંમતો લાવો કઈ એફ ઓફ એ અને એફ ઓફ બી ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ શોધવાનું તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શું થશે આ બધી ઉપરની આવી તે તથા આ બે જે છે તે એ બધામાં સૌથી નાની કિંમત એને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ તથા એ બધામાં સૌથી મોટી કિંમત એને કહેવાય વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર હવે એક આઈએમપી નોટ છે જે મેં ઓલરેડી સમજાવી જો વિધાય એફ ઓફેક્સ એ સંવૃદ્ધ અંતરાલ પર વ્યાખ્યાયિત ન હોય તો તેને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનત્તમ મૂલ્ય ન મળે મેં આગળ જ કીધું તમને દાખલામાં જો માત્ર સંવૃદ્ધ અંતરાલ આપેલો હોય આવો સંવૃદ્ધ હોય તો જ વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ શોધવા જવાનું સૌત્તની જગ્યાઓ વિવૃત આપેલો હોય કે એક્સ બિલોંગ્સ ટુ આર આપેલું હોય કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ આપેલું હોય આવું આપેલું હોય તો વૈશ્વિક ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય શોધવા જવાનું નથી ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના રિલેટેડ એક માસ્ટર દાખલો જોઈશું અને અમુક પ્રેક્ટિસના દાખલા હું તમને આપીશ તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ને બેલ લાયકોન ઓન કરો કે જેથી વિડીયોની અપડેટ મળતી રહે ટિલ એન ગુડ બાય